કોંગ્રેસે પણ પ્રચાર પ્રસાર તેજ કર્યો. દાહોદ અને ડાંગમાં કોંગ્રેસ નેતાઓએ પ્રચાર કર્યો. દાહોદ લોકસભા બેઠક કબજે કરવા માટે ઇન્ડિયા ગઠબંધન પ્રદેશના પ્રમુખ મેદાને ઉતર્યા છે. દેવગઢ બારિયામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પ્રચાર મેદાનમાં ઉતર્યા. તેઓએ કરેલા જાહેર સભાના આયોજનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા મહારેલીનું પણ આયોજન કરાયું, જેમાં સમર્થકો ઢોલ નગારા સાથે જોડાયા. આ જાહેર સભામાં ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા સહિતના દિગ્ગજો જોડાયા. વલસાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે આદિવાસી નેતા આનંદ પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે ડાંગ જિલ્લાના નડક ચોંડ ગામે વાંસદાના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર આનંદ પટેલની પ્રવાસ યાત્રા યોજાઈ. વઘઈ તાલુકામાં આવેલ નડક ચોંડ ગામે ધારાસભ્ય આનંદ પટેલની પ્રવાસ યાત્રા દરમિયાન નડક ચોંડ ગામમાં કોંગ્રેસ કાર્યકરોની ભારે ભીડ જોવા મળી. યાત્રા દરમિયાન અહીં સ્થાનિકોના પ્રશ્નો અંગે ચર્ચાઓ થઈ હતી, જેમાં મુખ્યત્વે બેરોજગારી, મોંઘવારી, ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કર્યા અને વાયદાઓની સરકાર હટાવવા મતદારોને આહવાન કર્યું. વલસાડમાં ભાજપે રાત્રિ સભા શરૂ કરી, વિકાસ કાર્યોને આગળ રાખીને નેતાઓએ માંગ્યા મત. વલસાડ લોકસભા બેઠક પર રાજકીય પાર્ટીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ભાજપના અગ્રણીઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિવસભર રાજકીય પાર્ટીઓ દ્વારા ઘર ઘર પ્રચાર અને બેઠકોનો દોર ચાલે છે. જોકે શહેરી વિસ્તારમાં રાત્રે ચૂંટણી પ્રચાર જોર પકડે છે. ઔદ્યોગિક નગરી વાપીમાં મોટેભાગે નોકરી ધંધાવાળા હોવાથી રાજકીય પાર્ટીઓ અહીં રાત્રિ પ્રચાર કરે છે. શહેરી વિસ્તારોમાં રાત્રિ પ્રચારમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા. વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં નાણામંત્રીની આગેવાનીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનની સભાઓ યોજાય છે. ભાજપના અગ્રણીઓ શહેરની ગલીઓ મહોલ્લાઓમાં જઈ અને પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કામોને લોકો વચ્ચે મૂકી જન સમર્થન માંગી રહ્યા છે. આમ નાણામંત્રી પણ મોડે સુધી શહેરી વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભાઓમાં હાજર રહી ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારે છે, સાથે મતદારોનું પણ સમર્થન માંગે છે. શહેરી વિસ્તારોમાં યોજાતી ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ લોકસભા બેઠક પર હવે વાકયુદ્ધ શરૂ થયું. જગમાલ વાળાની ટિપ્પણી પર પ્રહાર, દિનુ સોલંકીનો પલટવાર. ચૂંટણી નજીક આવતા જ નેતાઓ વચ્ચે વાર પર પલટવાર કરીને શાબ્દિક યુદ્ધ જામે છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર જોરદાર જંગ જામ્યો છે અને હવે તો સામસામે આકરા ઉચ્ચારણો પણ શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળાની ટિપ્પણી પર ભાજપના પૂર્વ સાંસદ અને કારડિયા રાજપૂત સમાજના આગેવાન દિનુ સોલંકીએ પલટવાર કર્યો. એટલું જ નહીં, હીરાભાઈ જોટવાના ઉચ્ચારણ પર પણ કટાક્ષ કર્યો. સાથે જ દિનુભાઈએ ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોની નારાજગીને દૂર કરવા માટે એવી રમૂજ કરી કે મને પણ લડવાની ઈચ્છા હોય પરંતુ પાર્ટીએ મને ઘણું આપ્યું છે. જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને મીડિયાએ થોડા દિવસ અગાઉ સવાલ કર્યો હતો કે તમે પીળો જબ્બો જ શા માટે પહેરો છો, ત્યારે તેમણે કહ્યું હતું કે મારો કૃષ્ણ પણ પીળા વસ્ત્ર પહેરતો હતો. ચૂંટણીને લઈને ક્યાંક બહિષ્કારની ચીમકી ઉચ્ચારાય તો ક્યાંક મતદાન જાગૃતિનો સંદેશ અપાયો. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ડાંગના વધુ એક ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. હનવત ચોંડ ગામના લોકોએ રૂઢુંડિયા ફળિયાને એક ગામ બનાવવાની માંગ કરી. અનેક વખત સ્થાનિક પ્રશાસને રજૂઆત કરી હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઢુંઢુનિયા ફળિયાને ગામ નહીં બનાવવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલીક સુવિધાઓનો પણ અભાવ હોવાની ગ્રામજનોની બૂમ છે. દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે સુરતમાં સુમૂલ ડેરીએ પણ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનેખી પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત સુમૂલ ડેરીએ દૂધની થેલી પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સૂત્રને પ્રિન્ટ કરાવ્યું છે અને 12.5 લાખ થેલીઓ ઘર ઘર પહોંચાડી મતદાન જાગૃતિ અંગે સંદેશ આપ્યો છે. સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડામાં યોજાયું મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહાસંમેલન. માલધારી ભાઈઓ બહેનો અને યુવાનો ઉમટ્યા. લોકસભા ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ખેડાના ગોબલજ ગામમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું સંમેલન યોજાયું. ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું. સંમેલનમાં 10,000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા. દેવુસિંહ ચૌહાણે જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરવામાં આવી. સંમેલનમાં ખેડા, માતર, ધોળકા, દસક્રોઈ, કપડમંજ, અમદાવાદ, કઠલાલથી હજારોની સંખ્યામાં માલધારી ભાઈઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ગુજરાત પોલીસ વિભાગમાં બદલી અને બઢતીનો રાઉન્ડ. 20 થી વધુ અધિકારીઓને પ્રમોશન, અન્ય વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં.
ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી આઈપીએસ અધિકારીઓની બદલી બઢતીની જાહેરાત થઈ. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ચૂંટણી જાહેર થઈ જાય, આચારસંહિતા લાગુ થઈ જાય ત્યાં સુધી રાજ્ય સરકારે આઈપીએસની બદલીઓ ન કરી હોય. સૂત્રનું માને તો સુરત પોલીસ કમિશનરની એક જગ્યા માટે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓની ડિમાન્ડ હોવાથી કોકડું ગૂંચવાયું હતું. રાજકુમાર પાંડિયન, શમશેર સિંહ, અનુપમ સિંહ ગેહલોત, કે એલ એન રાવ જેવા નામો સુરત પોલીસ કમિશનર બનવા માટેની ઈચ્છા દર્શાવી ચૂક્યા હોવાનું ચર્ચાય છે. એટલે જ રાજ્ય સરકારે તમામ બદલીઓ પેન્ડિંગ રાખીને નિર્ણયો ચૂંટણી પંચ પર છોડ્યા હતા. સુરત સિવાય જ્યાં અધિકારીઓને એક જ જગ્યાએ 3 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય, જેનું હોમ ટાઉન હોય અને ચૂંટણી સમયે બદલી જરૂરી હોય તેવા તમામ ઓફિસરોની બદલીઓ પણ આ જ કારણોસર લટકી પડી હતી. જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે નામોની પેનલ મંગાવતા રાજ્ય સરકારે શુક્રવારે તમામ નામોની પેનલો મોકલી દેતા મનાઈ રહ્યું હતું કે મોડામાં મોડું સોમવારે રાત સુધીમાં બદલીઓ જાહેર થઈ જશે અને એવું જ બન્યું છે. 10 જેટલા આઈપીએસને સિલેક્શન ગ્રેડ અપાયા છે એટલે તેઓ પણ તેમની બેચ અનુસાર આગામી સમયમાં હવે ડીઆઈજીનું પ્રમોશન મેળવી ડીઆઈજીનું પોસ્ટિંગ મેળવી શકશે. મરચાની સીઝનમાં ગ્રાહકો ના મળતા વેપારીઓ પરેશાન, મોરબી પંથકમાં મરચા વેચતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા. ઉનાળો આવતા જ મરી મસાલાની સીઝન શરૂ થાય છે અને સાથે જ મસાલાઓ વેચતા વેપારીઓમાં ધમધમાટ શરૂ થઈ જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૃહિણીઓ અત્યારના સમયમાં 12 મહિનામાં મસાલાઓનો સંગ્રહ કરતી હોય છે ત્યારે મરી મસાલાના વેપારીઓ સારી એવી કમાણી પણ કરી લે છે. જો કે આ વખતે લાલ મરચાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં વેપારીઓને પૂરતા ગ્રાહકો નથી મળી રહ્યા. સૌથી જરૂરી લાલ મરચાની ગણના થાય છે, જો કે આ વર્ષે મરતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મોરબીમાં બહાર ગામથી લાલ મરચા વેચવા લોકો આવે છે, પરંતુ વેપારીઓને પૂરતા ગ્રાહકો મળતા નથી અને આખો દિવસ ગ્રાહકોની રાહમાં જ નીકળી જાય છે. ઓછી ગરાગી થતા મરચાના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ ગૃહિણીઓ કહી રહી છે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે પણ મરચાના ભાવમાં જરા પણ ઘટાડો નથી થયો. ચૈત્રી નવરાત્રીના 6ઠા નોરતે રાજ્યના યાત્રાધામ ભક્તોથી ઉભરાયા પાવાગઢ અને ચોટીલામાં ભક્તો ઉમટ્યા. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. પરોઢિયેથી જ નિજ મંદિરમાં દ્વાર ખુલતા ભક્તોએ મા મહાકાળીના જયઘોષથી પરિસર ગુંજવી દીધું. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. રવિવારની રજા હોવાથી મોડી રાતથી જ ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ તરફ ઉમટ્યા હતા. ચૈત્રી નવરાત્રી ચાલી રહી હોવાથી પાવાગઢ તરફ ભક્તોનો સહેલાબ ઉમટ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરમાં ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વિશેષ મહત્વ ધરાવતી ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન કરાયું. ચોટીલા યાત્રાધામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ધર્મ જાગરણ સમન્વય અને ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ તરફથી આ આયોજન કરાયું હતું. ચોટીલા નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો મહંતો અને ધર્મપ્રેમી આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. મંદિરના મહંત મનસુખગીરી બાપુ, અમૃતગીરી બાપુ સહિતના આગેવાનોએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. 6 કિલોમીટરની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. પરિક્રમા રૂટ પર દર 800 મીટરના અંતરે ભક્તો માટે પાણી, છાશ, શરબતની વ્યવસ્થા તથા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. વાવાઝોડા સાથે માવઠાએ કચ્છને ધમરોળ્યું. અંજારમાં તો રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. જાણે કે કચ્છમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે સુસવાટા ભર્યા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. અંજારની મુખ્ય બજારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો. સામાન્ય રીતે કમોસમી વરસાદના ઝાપટા પડે, પરંતુ અહીં કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાબક્યો. વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે રેલમછેલ થઈ. અનરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તાઓ પર પાણીનો સહેલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા. ભારે વરસાદને કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું. જોકે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી. આ દ્રશ્યો ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકાના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળાડીબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રાપરના ગાગોધરમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો. હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે. વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે પવનને કારણે વીડી 4 રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. દેસલપર, કીડાણા, વાઢાય, મિર્જાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો. સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી જોવા મળ્યું. કમોસમી